હું સવારથી છે થાકી ગયો હવે મારો વારો છે આ બધા છે ને આ બધા છે ને જાજમ પર બેઠા છે હમણાં જમને ગાળા છે આપણે બતાવો છું જે પણ બુરંદાવાજે બોલશે જે પણ બુરંદાવાજે બોલશે એને સારામાં સારી ચાર પૈડાવાળી ચમચમતી નવી પેટી પે તું હસો છો જે પણ જયકારો કરશે ને સુવિધિનાથ પ્રભુનો બે હાથ તાળી પાડીને બુલંદબાજી જયકારો કરશે મને ના પાડી હતી ટ્રસ્ટીવાળીઓએ પણ જાહેર કરી દેવા તો હવે પાંચમો દિવસ છે પહેલા દિવસથી કીધું હતું કે ભાઈ રિવાદો રિવાદો સરપ્રાઈઝ જાહેર નહીં કરતા પણ હવે કરી દઉં જેમને પણ એમ લાગે કે મારો અવાજ બુલંદ છે એ નાભીમાંથી નીકળી શકે એમ છે એમણે બુલંદબાજી એ ત્રણ લોકના નાથનો જયકારો કરવાનો મેં સવારે પણ કીધું હતું જીવનમાં જેમણે પણ આ ત્રણ લોકનો નાથનો જયકારો કર્યો છે એમને જીવનમાં ક્યારે પણ પીછેહટ કરવી પડતી શ્રાવક હોય ક્યારે પણ હાથ ઊંચા કરવા પડતા પંડિતની જેમ તૈયાર છો તો પણ બોલતા નથી ખબર નથી પડતી જય જય સુવિધિનાથ જય જય સુવિધિનાથ જય જય સુવિધિનાથ જય જય સુવિધિનાથ તમને અવાજ આવે છે બસ થાકીના આવી છે અવાજ મને થોડી કાનમાં તકલીફ છે તમારો નથી આવતો એક માઇક સામે તમારા બધાના જો ગળાને ચાલુ થઈ જાય ને એ બુલંદ અવાજ છે જય જય સુવિધિનાથ જય જય સુવિધિનાથ જય જય સુવિધિનાથ જય જય સુવિધિનાથ સુવિધિનાથ દાદા જા મૂકે ગુણલા ગાતેલા આજ મોકો મળ્યો ખાસ જીગ્નેશભાઈ જો આભાર અગીલા તાળીએ જો જરા વરસાદ થયો પછી બોલી બહુ સારું બોલી 15 વર્ષ લગ્ન થયા જેટલી વાર ડોંબીવલીમાં આવું ને એટલી વાર જમાઈ રાજાની પદવી મળે પણ નિર્ણય કર્યો છે કે કચ્છી સમાજમાં ભલે આવું ગુજરાતીમાં જ વાત કરવાની હા ઘરે પણ સાસુમાં આવે ને તો એમને કહો ભાઈ તમારે આવવું હોય તો એક જ સાથે ઘરે ગુજરાતીમાં જ વાત કરવાની બાકી હું ના હું ત્યારે બધું તમે ચાલશે બરાબર છે પણ એ સમાજ ખરેખર જે મળ્યો છે ને જે સમાજથી અને જે વ્યક્તિથી હું ખરેખર બે બે ડગલા દૂર ભાગતો હતો ને તો સંગીતના 10 વર્ષના પર્યાયમાં ચારવી એ જ સમાજ અને એ જ શ્રાવક અને શ્રાવિકા પણ નજીક આવી છે ખરેખર આ સમાજ અને આ ગચ્છે જે એક સંપ રાખ્યો છે ને ખરેખર આ ગચ્છની અનુમોદના કરું હું અને એક વાત ખાસ છે કે વર્લ્ડમાં તમને પ્રાઉડ હોવો જોઈએ આ વાત કેટલાને ખબર છે કે નથી ખબર નથી બટ સૌથી લિટરેટ કમ્યુનિટી ઇન ધ વર્લ્ડ ઇઝ અવર જૈન કમ્યુનિટી ખ્યાલ છે કોઈને આ વાત ટેક્સ ભરે મેં પહેલો નંબર 5 જૈન સમાજ જો અચ્છે તો અને જોકો થોકડા હોય જોકો ચોપડીઓ હોય જોકો સ્ક્રિપ્ચર્સ જેમ કે જો ગાથા જે આપણા મુનિઓએ લખી છે એમાં પણ સૌથી ટોપમાં નંબર એટલે કે જૈન ગ્રંથોનો આવે છે ગર્વ કરવા જેવી વાત છે અને જ્યારે આપણે સૌ આજે અહીંયા ભેગા થયા છે આટલી મોટી સંખ્યામાં વિચાર કરો હિન્દુ ફેસ્ટિવલ્સ હોય છે બીજા કાસ્ટના ફેસ્ટિવલ્સ હોય છે પણ આ એક પર્યુષણ પર્વ છે જે 8 દિવસ લગાતાર નોનસ્ટોપ આપણા તીર્થંકરોની ભક્તિ હાઉસફુલ શો કરાવે છે તાજેથી બગાડે ભાઈ જૈન પર પ્રાઉડ હોવું જોઈએ ક્યાં વાત છે ચાલી ભાઈ આ સુવિધિના પ્રભુજીનો અવાજ તમને એમ ના લાગ્યું શ્રાવિકામાંથી વધારે આવ્યો બેઠા છે જો શ્રાવકો વધારે તમને બધાને એમ લાગે છે અમારે શ્રાવકો કાચા છે આજે માર્કેટ ડાઉન હતી હમ આજે માર્કેટ ડાઉન હતી શ્રાવકો તમને એમ લાગે છે કે અમારા કરતા અમારા ઘરના શ્રાવિકાઓ ધર્મ અમારા કરતા વધારે કરે યસ કયો અમારા શ્રાવકો ધર્મમાં પાછળ છે ને એનું કારણ પણ તમે જ છો
પૂજા કરવા જાવ તો એકલા પૂજા ભણાવવા જાવ તો એકલા સાંજે સંધ્યા ભક્તિમાં આવો તો એકલા એ રવિવારનો રજાનો દિવસ હોય અશ્વકારી પૂજા હોય તો પણ આવો એકલા ગુરુ ભગવંતે કીધું હોય કે ખેંચી લઈ આવજો તો પણ આવે એકલા અને હવે તમને પૂછું ફરવા જવું હોય તો કોણ બોલ્યું વાહ કોણ બોલશે આવી કહું માજી હો વાહ ધન્ય છે હા આ સ્લોગન હવે સેટ થાય છે હા જેની જોડે રહેવું અને જેની રોજ મળવા જવું એને બે રોજ ગુલાબ કોણ બોલ્યું પાછું ચાલો બધા બોલે જય 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 ગરી જય જય ગરી Jai Jai Guru Giri Nath, Jai Jai Guru Giri Nath, Jai Jai Guru